નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાયા છે દલીપ મહેતા, જીગ્નેશ કોવર, એક્સ પત્રકાર. આજના બહુ જ બધા લોકોના મગજમાં અર્બન નક્સલ. બિલકિસ મારા માટે બિલકિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે. મારા માટે ગુજરાતની દીકરી છે, મારા માટે એ ભારતનું સંતાન છે. કે આંદોલનો થાય એમાંથી નેતા જન્મે, નેતા હીરો બને, પણ એ જે મુદ્દાઓ માટે આંદોલન થતા હોય એ મુદ્દાઓ પછી ચાલ્યા કરે. રાહુલ ગાંધીના વિચાર, કોંગ્રેસની જે વિચારધારા છે એ અને ગુજરાત કોંગ્રેસનું વર્તન સરખું લાગે છે તમને? સામ્યતા છે એમાં? 100% તો નહીં. આપણે બધા ક્યાં કે ભારતીય નાગરિક બનવામાં કાચા પડ્યા છે. આપણે ત્યાં પટેલ છીએ, અરબારી છીએ, ભરવાડ છીએ, ઠાકોર છીએ, દલિત છીએ, આદિવાસી છીએ, ભારતીય નાગરિક નથી. તો અમુક માણસોને અમુક ચોક્કસ રીતે પ્રોજેક્ટ કરવા અને અમુક માણસોને અમુક ચોક્કસ રીતે ટાર્ગેટ કરવા એની ડિઝાઇન પણ ન્યૂઝ ચેનલ્સના સ્ટુડિયોમાં બનતી હોય છે. એટલે ઘણી ન્યૂઝ ચેનલના સ્ટુડિયો એ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી કમ નથી હોતા. જ્યાં જોઉં છું ત્યાં લોકો મને આઈ લવ યુ જ કહે છે. અચ્છા. ગરીબોના જીવનમાં જેમ એવું રેડ જો યાર કે મરણનો ઘૂંટ પી લે એનું લોહી ચૂસ બરાબર. નમસ્કાર, વાર્તા રે વાર્તાના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો જમાવટ, આપની સાથે હું દેવાંશી. આજે એક એવા રાજનેતા છે જેમની ઓળખાણ આપતા હું થોડી કન્ફ્યુઝ છું કે એક્ઝેક્ટલી કેવી રીતે એમને ઓળખાણ આપું. એક્સ પત્રકાર, આજના બહુ જ બધા લોકોના મગજમાં અર્બન નક્સલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપની સાથે છે. જિગ્નેશભાઈ સ્વાગત છે. થેન્ક યુ. મેં એટલા માટે એવું કહ્યું કે બહુ બધા લોકોના મનમાં અર્બન નક્સલ એટલા કેમ કે અડધું ગુજરાત કદાચ એ છબીમાં માની ચૂક્યું છે કે જિગ્નેશ મેવાણી એટલે એક જ પ્રકારની વાત કરે છે, જિગ્નેશ મેવાણી એટલે એક જ વિષયની રાજનીતિ કરે છે, જિગ્નેશ મેવાણી એટલે એક જ સમાજના નેતા છે. આવું શું કામ બહુ બધાના મગજમાં બેસી ગયું છે? ગુજરાતની 6.5 કરોડ જનતાના 50% એટલે 3.25 કરોડ તો કઈ એજન્સી એનો સર્વે કર્યો જેના થકી તમે કે કોઈ આવું તારણ ઉપર પહોંચી શકે? ઓકે, તો તમે એવું માનો છો કે લોકો આવું નથી માનતા તમારા વિશે? ના, જ્યાં જોઉં છું ત્યાં લોકો મને આઈ લવ યુ જ કહે છે. અચ્છા, બહુ પ્રેમ કરે. તો આ કોઈએ એમના મગજમાં બેસાડ્યું પણ નથી? બિલકુલ નથી. તો ખાલી ભાજપના નેતાઓ કહે છે આવું? એ બી નથી કહેતો. ના, કહે છે અમારા ઇન્ટરવ્યુઝમાં જ. હમણાં છેલ્લા 2 વર્ષના તમામ ઇન્ટરવ્યુઝ ન્યૂઝ ચેનલ્સની ડિબેટ્સ કાઢો. તો મીડિયા કેમ તમને બહુ બધી જગ્યાએ નથી દેખાડતો? શું મીડિયા તમને એ રીતે પ્રોજેક્ટ કરે છે? તમને સીમિત તો કર્યા છે બહુ બધાએ, પણ મને બહુ ફરક નથી પડતો અને સાવજ નથી પડતો એવું બી નથી. કેમ કે સારા અને ખોટા માણસો એ પત્રકારત્વમાં બી છે, વકીલાતમાં પણ છે, બધી છે, રાજનીતિમાં પણ છે. યસ, અને બધી જગ્યાએ મીડિયામાં ઘણી બધી જગ્યાએ આપણે જાણીએ છીએ મોદી મીડિયા શબ્દ અમસતો નથી આવે. એક આખી પ્રોપેગેન્ડા કરનારી ટીમ પણ છે, કોર્પોરેટ ફંડ્સથી ચાલતું એક આખું કોર્પોરેટ મીડિયા અસ્તિત્વમાં છે. એટલે ક્રેડિબલ માણસોને ડિસ્ક્રેડિટ કરવા એક ચોક્કસ બજેટ પણ હોય છે. અને એમાં કંઈ આશ્ચર્ય નહીં થવું જોઈએ. બ્રાન્ડિંગ, પીઆર, માર્કેટિંગનો જમાનો છે, તો અમુક માણસોને અમુક ચોક્કસ રીતે પ્રોજેક્ટ કરવા અને અમુક માણસો અમુક ચોક્કસ રીતે ટાર્ગેટ કરવા એની ડિઝાઇન પણ ન્યૂઝ ચેનલ્સના સ્ટુડિયોમાં બનતી હોય છે. એટલે ઘણી ન્યૂઝ ચેનલના સ્ટુડિયો એ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી કમ નથી હોતા. અચ્છા, તમે ઇન્ડિપેન્ડન્ટ લડ્યા વડગામમાં, કોંગ્રેસ કેન્ડિડેટ ન ઊભા રાખ્યા, તમે જીત્યા, પછી કોંગ્રેસમાં કેમ આવ્યા? તો મેં બેસિકલી પત્રકારત્વ છોડીને એક્ટિવિસ્ટ એટલા માટે બન્યો, એકથી વધારે ઇન્ટરવ્યુમાં કીધું છે, કદાચ રિપીટેટિવ લાગી શકે, પણ મારા કામનો વ્યાપ વધે એટલા માટે હું એક્ટિવિસ્ટ બન્યો. એક્ટિવિસ્ટ તરીકે સમાજ સેવા, સામાજિક રાજકીય આંદોલનની સાથોસાથ જો રાજકારણમાં આવું તો ઓર એનો વ્યાપ વધે. એટલે મારી 5000 લોકો ઉપર ઇમ્પેક્ટ હોય, 5, 10, 15, 20 હજાર લોકોનું ભલું કે સારું કરી શકતો હોવ, એના જોડે 10 કે 100 મારે કરવું હોય તો પોલિટિક્સમાં આવવું જોઈએ. એટલા માટે ઇન્ડિપેન્ડન્ટ એમએલએ બન્યો. હવે મારે એને ફલકને પણ વિસ્તારવું હોય અને 1000 જણીની ઇમ્પેક્ટ કરવી હોય તો એક મેઇન સ્ટ્રીમનું પ્લેટફોર્મ મને જોઈએ.
વધુમાં રાહુલ ગાંધી સાથે મારા એકથી વધારે જે ઇન્ટરેક્શન્સ ને ડાયલોગ થયા એમાં અમે બંને આઈડિયોલોજીકલી એકબીજા સાથે ટ્યુન લાગ્યા. એમનો ક્લિયર એક સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાયનો એક એજન્ડા કે અસ્પૃશ્યતા ના હોવી જોઈએ, જાતિના આધારે હિંસા જે દેશમાં થઈ રહી છે સદીઓથી એ ના થવી જોઈએ, આદિવાસી દલિત આવા વંચિત વર્ગોના મુદ્દે સ્ટેન્ડ લેવું, બોલવું, હાથરસ જેવી ઘટનામાં રૂબરૂ જવું, અને આ પ્રકારના વિષયો પર બોલવાની મને સંપૂર્ણ સ્પેસ. એટલે મને કોંગ્રેસ પાર્ટીમાં એક એક્સેપ્ટનો સ્પેસ મળી. મને કોઈ એમ ના કે આ મુદ્દે બોલવાનો, આ મુદ્દે નહીં બોલવાનો. એટલે આ સ્પેસનું એક્સપ્લોર કરવા માટે આવ્યો છું, અને મને લાગે છે કે આના કારણે મારો ઇમ્પેક્ટ ઇન્ડિપેન્ડન્ટ એમએલએ એક અપક્ષના ધારાસભ્ય કરતા ઘણો વધ્યો પણ વધશે. રાહુલ ગાંધીના વિચાર, કોંગ્રેસની જે વિચારધારા છે એ, અને ગુજરાત કોંગ્રેસનું વર્તન સરખું લાગે છે તમને? સામ્યતા છે એમાં? 100% તો નહીં, અને 100% હોઈ પણ ના શકે. નરેન્દ્રભાઈના મનમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ચાલવી જોઈએ એ જ પ્રમાણે સી આર પાટીલ ચલાવે એ પ્રેક્ટિકલી શક્ય નથી. અને સી આર પાટીલના કહેવા પ્રમાણે કેના મનમાં હોય એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ ચલાવે પ્રેક્ટિકલી શક્ય નથી. અમારા કિસ્સામાં, અમારી પાર્ટીના કિસ્સામાં એ પ્રેક્ટિકલી થોડું વધારે શક્ય નથી. અને એના કારણે G23 નામનું ગ્રુપ આખું એક્ઝિસ્ટ કરે છે. પણ હું એવું બી માનું છું કે આ એક બહુ ઇનક્રેડિબલ પ્રકારની ડેમોક્રેસી કહેવાય કે આખું G23 નામનું ગ્રુપ એક્ઝિસ્ટ કરે એક પાર્ટીની અંદર, અને છતાંય પણ એક પણ માણસને હાંકી કાઢવામાં ના આવે. આવી ફ્રીડમ ઓફ સ્પીચ મેઇનસ્ટ્રીમની બીજી કોઈ પોલિટિકલ પાર્ટીમાં શક્ય નથી. એટલે આ બધા ફેક્ટર્સ હતા. અને બીજું, મારો પોતાનો બહુ એક અંગત રસ કે જ્યાં પણ કોંગ્રેસની ગવર્મેન્ટ છે અને ભવિષ્યમાં બને ત્યાં પોલિસી લેવલે હું ઇન્ટરવ્યુ કરું, એવું મારી પોતાની એક પોલિટિકલ સ્પેસ અને આવડતના કારણે એવું કરી શકીશ એવી મને ખબર. જેમ કે ગુજરાતમાં શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ સપ્લાન નામની એક યોજના, એના કરોડો રૂપિયા શિડ્યુલ કાસ્ટ ને શિડ્યુલ ટ્રાઇબને બદલે બીજા કામોમાં ખર્ચી ગયા, એ ના ખર્ચાય એને સુનિશ્ચિત કરતો, એને એન્શ્યોર કરતો એક એસસી એસટી સપ્લાન એક્ટ બનવો જોઈએ. આ ડિમાન્ડ અમે સતત રાજસ્થાનમાં ઊભી કરેલી, પણ અશોક ગેહલોતજીની સરકારે એ એક્ટ પારિત કર્યો. એનો લાખો કરોડો આદિવાસીઓના જીવનમાં ઇમ્પેક્ટ પડશે. એટલે ગુજરાતમાં હું જે કરી શકું એ ઉપરાંત પોલિસી લેવલે આવું ઇન્ટરવેન્શન, થોડુંક ઇન્ફ્લુએન્સ કોંગ્રેસની જે ગવર્મેન્ટ છે ત્યાં પણ કરી શકું, એની પણ એક લાલચ, પબ્લિક ઇન્ટરેસ્ટની બેસિકલી એક લાલચ એ મને પાર્ટી પર લાવી. આ દેશ અત્યારે બે ત્રણ બાજુ થોડો વહેંચાયેલો છે. એક બાજુ રાષ્ટ્રવાદની વાત થાય છે અને દેશને બહુ જ આગળ લઈ જવાના સપનાની વાત થાય છે, અને બીજી બાજુ નાની નાની ઘટનાઓમાં દેશ વહેંચાઈ જાય છે. જાતિ જાતિ વચ્ચેના વૈમનસ્ય, એક બાજુ એવા દાવા થાય છે કે આપણે બહુ જ આગળ નીકળી ગયા, વિશ્વગુરુ બનવાના છીએ, બીજી બાજુ કોઈ છોકરીને કાં તો માત્ર એની જાતિના આધારે મારી નાખવામાં આવે છે, કોઈની પર અત્યાચારો થાય છે, ગુજરાત પણ એમાં બાકાત નથી, આજે પણ કેટલાય ગામના કુવાઓમાંથી પાણી નથી ભરવા દેતા, તો આપણે એ સમાજમાં છીએ. હવે આ બે વાતોને એક સાથે લાવવા માટે, બેલેન્સ કરવા માટે મારે થોડું અલગ અલગ રીતે સમજવું છે. નેશનલિઝમ પર, રાષ્ટ્રવાદ પર શું માનો છો તમે, પછી બીજા પોઈન્ટ પર આવો. ના, હું એવું, એટલે બેસિકલી આપનો જે સવાલ છે એમાં છે કે ચૂંટણીના રાજકારણનું જે લોજિક છે, ઇલેક્ટોરલ પોલિટિક્સનું જે ગ્રામર છે, એ ક્યાંક ને ક્યાંક સામાજિક રિફોર્મ્સ એની સાથે ક્લેશ થાય છે. ઓકે, રાઈટ. એટલે ઘણા મિત્રોની એવી ભાવના છે કે અસ્પૃશ્યતા નાબૂદીના મુદ્દે કેમ્પેન કરે, હું માની લઉં છું. અનફોર્ચ્યુનેટલી એવી ભાવનાવાળા માણસો બહુ નથી મેઇનસ્ટ્રીમની પોલિટિક્સમાં, પણ હશે તો પણ એ કરવા જાય તો ઇલેક્ટોરલ લોસ થતો હોય છે. એટલે જ્યાં સુધી પ્રગતિશીલ વિચારો વાળું માણસ સામાન્ય જનતાનું ના બને ત્યાં સુધી નેતાઓ માટે પણ ડિફિકલ્ટ હોય છે. ઇલેક્શન તમારે જીતવું હોય એટલે અમુક પ્રકારના મુદ્દા ઉપર એ તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે. એટલે એ આખા દેશે બેસિકલી, મને એવું લાગે છે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક ભારતીય નાગરિક બનવામાં કાચા પડ્યા છીએ. આપણે ત્યાં પટેલ છીએ, રબારી છીએ, ભરવાડ છીએ, ઠાકોર છીએ, દલિત છીએ, આદિવાસી છીએ, ભારતીય નાગરિક નથી, રાઈટ, એક સિટીઝન નથી બની શક્યા સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ પણ. અને એ બહુ મોટી, હું માનું છું કે દેશની કમનસીબી છે. ડોક્ટર આંબેડકરે તો 1930માં કહ્યું કે ઇન્ટરકાસ્ટ મેરેજીસ થવા જોઈએ અને જાતિવિહીન સમાજની રચના થવી જોઈએ, પણ કલેક્ટિવલી રાષ્ટ્ર તરીકે આપણે નથી વિચારતા કે ભાઈ મંગળ ઉપર પાણી છે કે કેમ,
એ શોધવાની ટેકનોલોજી છે. સફાઈ કર્મી ગટરમાં ના મરે એના મશીન આપણે નથી લાવી શકતા. આજે પણ અનેક કુવા દલિતો માટે ખુલ્લા નથી અને આ સવાલને બહુ ઓછા લોકો એડ્રેસ કરવા માંગે છે. આજે પણ માથે મેલું ઉપાડવાની અમાનવી પ્રથા ગુજરાતમાં અને દેશમાં જીવંત છે, રાઈટ? આજે પણ બહેનો ઉપર અનેક પ્રકારના ડોમેસ્ટિક વાયલન્સ સિવાયના અનેક રેપથી લઈને બધા જ પ્રકારના કિસ્સા બને છે. તો મને લાગે છે કે જ્યાં સુધી બહેનોના પ્રશ્નો છે, આદિવાસી અને દલિતોના પ્રશ્નો છે, ત્યાં બધી જ પોલિટિકલ પાર્ટી એક સોલિડ ફોકસ કરવું જોઈએ અને પોલિટિકલ પાર્ટીઝની ઉપરાંત સમાજે પણ આ મુદ્દે એક ફોકસ કરવું જોઈએ કે 2022ના ગુજરાતમાં, 2022ના ભારતમાં બહેનોનું આવું દમન એ ના ચલાવી લેવાય, એક્સેપ્ટેડ નથી. એ જ પ્રમાણે આજે પણ અસ્પૃશ્યતા જીવતી હોય, આજે પણ સમાજનો એક વર્ગ બહિષ્કૃત હોય, એ ના ચલાવી લેવાય. એવી કલેક્ટિવ કોન્શિયસનેસ હજી આપણા રાષ્ટ્રમાં નથી. અને તમે રાષ્ટ્રવાદની વાત કરી, રાષ્ટ્ર એટલે બહુ ક્લિયર, રાષ્ટ્ર એટલે આ ભારત ભૂમિમાં જીવતા દરેકે દરેક નાગરિક માટે મારા મનમાં કંઈક સાચી ભાવના હોય, કંઈક સારી લાગણી હોય, એ બધાને સાથે લઈને ભારતનો વિકાસ કરવાની ભાવના હોય, એ રાષ્ટ્રપ્રેમ. એ ફક્ત 15 ઓગસ્ટના દિવસે કે 26 જાન્યુઆરીના દિવસે યાદ આવે એ નહીં ચાલે. તમે કોઈ શોપિંગ સેન્ટરમાં જોબ કરો છો અને એના ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ જે ઊભો છે, એ સિક્યુરિટી ગાર્ડને લઘુત્તમ વેતન મળે છે કે કેમ, એ સવાલ પણ તમને થવો જોઈએ. અને તમારી સોસાયટી, તમારી રેસિડેન્સી ક્લીન કરવા જે સફાઈ કર્મી આવે છે એનું શું જીવન છે, એ સવાલ પણ થવો જોઈએ. અમદાવાદ અને પાલનપુરના જે સર્કિટ હાઉસમાં હું રોકાઉં છું, એની ચાદર બદલવા માટે જે કર્મચારી આવે છે એની લાઈફ કેવી છે, એના જીવનમાં, એના સવાલમાં પણ મને રસ પડે. અને આવો આખો એક દેશ બને તો દેશ તરીકે આપણે મજબૂત બનીએ. અને મને લાગે છે આપણા દેશમાં બહુ ઇનક્રેડિબલ પોટેન્શિયલ છે. વિવિધતામાં એકતા એમને એમ નથી કીધું, ગજબ દેશ છે. અને આપણા દેશનું પોટેન્શિયલ ગજબ. આપણા દેશમાં આટલો મોટો શ્રમજીવી વર્ગ જે પોતાના બાવડાના બળે, જે પોતાના પરસેવાથી અનેક ચીજ વસ્તુનું નિર્માણ કરે છે, આ શ્રમજીવી વર્ગ માટે જે આપણી ચિંતા એઝ અ નેશન હોવી જોઈએ, ક્યાંક ને ક્યાંક એ નથી. તમારી લેફ્ટની વિચારધારા છે, ડાબેરી વિચારધારા છે તમારી? મારી બંધારણની વિચારધારા છે. આ દેશના કોન્સ્ટિટ્યુશનમાં હું માનું છું, આ દેશના તમામ કાયદાઓનો કાયદો એટલે આ દેશનું બંધારણ. બંધારણમાં લખેલું છે કે ધર્મ નિરપેક્ષ સમાજવાદી લોકતંત્ર બનવું જોઈએ. જેને રામમાં માનવું એ રામમાં માને, રહીમમાં માનવું એ રહીમમાં માને, નાનકમાં માનવું એ નાનકમાં માને, બુદ્ધ અને કબીરમાં માનવું એ બુદ્ધ અને કબીરમાં માને, ભગતસિંહની જેમ નાસ્તિક રહેવું હોય તેની પણ છૂટ. અચ્છા, તમને ભગતસિંહ બહુ ગમે છે એવું લાગ્યું મેં તમારા જેટલા ઇન્ટરવ્યુઝ જોયા. ભગતસિંહ માટે બહુ ધરખમ પ્રેમ, ભગતસિંહ અત્યંત ગમે. બહુ જબરદસ્ત ક્રાંતિકારી આ દેશમાંથી, 23 વર્ષની ઉંમરે માણસ ફાંસીના માછડે ચડ્યો અને એવું લખ્યું કે ક્રાંતિ સે અમારા મતલબ એ કિસાનો ઓર મજદૂરો કે હાથ દે સકતા. ભગતસિંહ ફિલ્મો જોતા, અંકલ ટોમ્સ કેબિન નામની ફિલ્મ જોવા પોતાના મિત્રોને લઈ ગયા, યમુનામાં નૌકા વિહાર કરતા, શાયરી કરતા, કદાચ ગાલિબને પણ વાંચતા. એટલે જિંદગીથી તરબતર આવો રોમેન્ટિક માણસ જેને ભરપૂર જીવવું હતું, પણ મારે મરવું તો પડશે. જેથી એસેમ્બલીમાં બોમ્બ ફેંકે અને એક પણ માણસને ઇન્જરી ના થાય એવી તકેદારી સાથે બોમ્બ ફેંક્યો, અને પછી ટ્રાયલ ચાલે અને ટ્રાયલમાં પૂછે કે તમે કેમ કર્યું, ત્યારે ખોલીને પોતાની વિચારધારા જે મજદૂરો માટે, જે કિસાનો માટે હતી એના વિશેની વાત કરી શકે, આવો આવો માણસ કોને ના ગમે. ભગતસિંહ ઓર ઉનકે સાથીઓ કે સંપૂર્ણ દસ્તાવેજ નામનું પુસ્તક આપના તમામ વ્યુઅર્સને કહીશ કે અચૂક વાંચો. યશ કી ધરોહર અને સંસ્કૃતિયા નામના બે પુસ્તકો ભગતસિંહના જે સાથીદારો, એમના કોમરેડ્સ જે હતા, એમણે લખેલા છે ભગતસિંહ સુખદેવ રાજગુરુ વિશે, એ પણ વાંચવાની અપીલ કરીશ. એ વાંચો તો તમને બી સમજાશે કે મને કેમ આટલા ગમે છે, તમને બી એટલા ગમવા પડશે. આંદોલનની વાત પર આવું કે તમે આંદોલનથી નીકળેલા જન્મેલા નેતા એવું કહેવાય છે. દરેક આંદોલનોમાં મોટા ભાગે પ્રશ્ન એ થાય છે, દરેક કરતા મોટા ભાગે, કે આંદોલનો થાય એમાંથી નેતા જન્મે, નેતા હીરો બને, પણ એ જે મુદ્દાઓ માટે આંદોલન થતા હોય એ મુદ્દાઓ પછી ચાલ્યા કરે વર્ષોના વર્ષો. ના પાટીદારોના પ્રશ્નો ક્યાંય સોલ્વ થયા છે, ના ઠાકોર સમાજમાં દારૂબંધી આવી ગઈ છે, ના દલિતો પર થતા અત્યાચારો અટકી ગયા છે. શું એમાં અવાજ ઉપાડવાનું પણ બંધ થઈ ગયું છે? જે બુલંદી સાથે ઉના વખતે અવાજ ઉઠ્યો
એ બુલંદી સાથે ફરીથી એ અવાજ ઉઠ્યો નથી કે પછી ફરીથી એવી બુલંદીની જરૂર નથી પડી? હું જે પાર્ટીની સામે લડું છું એ ભારતીય જનતા પાર્ટીના શિડ્યુલ કાસ્ટના 100 કાર્યકરોનું લિસ્ટ બનાવી તમે એક ઇન્ડિપેન્ડન્ટ સર્વે કરો અને એવું કહો કે આ તમારા ભારતીય જનતા પાર્ટીના 5 MLA અને આ જિગ્નેશ મેવાણી પ્રમાણિકતાથી કોણ લડશે, એ 100 માંથી 60 મારું નામ આપશે. ઓન રેકોર્ડ કહું છું, બીજેપીના કાર્યકર્તા મારું નામ આપશે. એટલે હું કોઈ પણ પ્રશ્ન ઉપાડું એને એના લોજિકલ એન્ડ સુધી લઈ જવા માટેનો સંનિષ્ઠ પ્રયત્ન કરું, પછી એમાં FIR થાય, જેલ થાય, એને કોઈ પણ કિંમત ચૂકવવી પડે એની મારી તૈયારી હોય. ઉનાકાંડ વખતે મેં નારો આપ્યો હતો જમીનનો, હું તમારી સાથે શેર કરું કે ગુજરાતમાં ઓબીસી અને દલિત સમાજની માલિકીની સરકારે ઓબીસી અને દલિત સમાજને ફાળવેલી 1000 એકર જમીન જેમાં ગુંડાઓ અને અસામાજિક તત્વોનો ગેરકાયદેસર કબજો હતો, એવી લગભગ 300 કરોડની જમીન આ ગરીબોને ભૂમિહીનોને પાછી અપાવી છે. આજે લોકો ખેડી રહ્યા છે, એ 300 સાડી 300 રૂપિયામાં બીજા કોઈના ખેતરમાં દાડીઓ કરતા હતા, મજૂરી કરતા હતા, એવા રાપરના ઓબીસીના દલિત સમાજના ભાઈઓ આજે 5 લાખ રૂપિયાનું જીરું આવે છે. આજે આખા ગુજરાતમાં આદિવાસી ઓબીસી માઇનોરિટીઝ દલિત ઇવન બહેનોના ગ્રુપોને એક એવી ખાતરી હોય કે અમારી પર કોઈ ટોર્ચર થયું, દમન થયું, જુલ્મ થયો, અત્યાચાર થયો, અન્યાય થયો, બીજું કોઈ બોલે કે ના બોલે જિગ્નેશભાઈ બોલશે, બીજું કોઈ FIR કરવા આવે કે ના આવે જિગ્નેશભાઈ આવશે, એન્ડ હી વિલ નોટ કોમ્પ્રોમાઇઝ. એટલે હું પોતે ઉનાકાંઠથી લઈને અત્યાર સુધીના મારા પરફોર્મન્સથી એકદમ સંતુષ્ટ છું. હજી વધારે બેટર કરી શક્યું હોત એવું તો ભગતસિંહને અને આંબેડકરને બી છેલ્લા દિવસે લાગતું હતું, પણ એકંદરે હું ઈમાનદારીથી લડ્યો છું, એનું રિઝલ્ટ પણ મળ્યું છે અને આગળ પણ લડીશું. વડગામમાં એના પછી તમે MLA બન્યા 2017માં, તો ત્યારે તમે આખા ક્ષેત્રના પ્રતિનિધિ થયા, તો શું ત્યારે જિગ્નેશ મેવાણીએ પોતાને સીમિત રાખ્યા છે કે હું દલિત નેતા છું કે પછી હું બંધ? શું થયું બેન તમને કહું, આ દેશનું બંધારણ કોણે લખ્યું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. પણ 14 એપ્રિલ કોણ ઉજવે છે? 98% દલિતો. તો 14 એપ્રિલે અમદાવાદના સારંગપુરમાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે એને માળા પહેરાવતા દરેકને છૂટ છે, પહેરાવો, તમે એમનું સન્માન કરો, એમને સેલિબ્રેટ કરો, કોઈને રોકતું નથી. પણ ડોક્ટર આંબેડકરને પણ આ દેશે ફક્ત દલિતોના મસીહા બનાવી દીધા. હકીકતમાં એ બહુ મોટા પોલિટિકલ કોમેન્ટેટર હતા, ઇતિહાસકાર હતા, હું તો કહીશ એન્થ્રોપોલોજિસ્ટ હતા, 1 થી વધારે ભાષાઓ જાણતા. 1931માં દરિયાપુરમાં ગુજરાતીમાં ભાષાનું કર્યું, મરાઠીમાં મેગેઝિન્સ કાઢ્યા, અનેક ભાષાઓ એમને આવડતી હતી, આટલું બ્રિલિયન્ટ માણસ. ઇકોનોમિસ્ટ, પ્રોબ્લેમ ઓફ રૂપી નામનું પુસ્તક લખ્યું છે, ઇતિહાસ ઉપર ખૂબ લખ્યું છે, બહુ મોટા સમાજશાસ્ત્રી તમે એમને કહી શકો. એ છતાં આ દેશે શું ટેગ આપ્યું દલિત ને મસીહો? એમને મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં તમે ક્રિટિકલ એક સર્વે કરો, તમે ત્યાં આવીને મારા પ્લસ માઇનસ પૂછો, મારા વિશે એવી ઇમ્પ્રેશન ઉભી કરી હતી ભારતીય જનતા પાર્ટીની મિત્રો કે દરેક ગામમાં 1-2 ખોટી FIR કરાવશે. આજે મારા વડગામ વિધાનસભાના છાપી અને વડગામ 2 પોલીસ સ્ટેશનમાં મારો પગ 4 વર્ષ થયાના. ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ મારો દાવો છે મારા વિધાનસભા વડગામમાં બનાવ્યો, સ્પેશિયલ કેસમાં હાઈકોર્ટમાંથી પરમિશન લાવીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે મનરેગામાં કામ ક્યાંય મળ્યું હોય 2 વર્ષ સુધી લાગ લગાડ વડગામમાં 10-12 હજાર લોકોને. મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં નર્મદા નીર આવે 30 વર્ષ જૂની ડિમાન્ડ અમે લડીને મંજૂર કરાવી, 150 કરોડનો પ્રોજેક્ટ. અને સાથોસાથ અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલો હોવાના નાતે ગુજરાતના 50 લાખ દલિતોનો પણ અવાજ કર્યો છે. એટલે મારી ચેતના અને મારી કર્મશીલતાનો વ્યાપ દરેક જગ્યાએ છે, એ કોઈ એક સમાજ પૂરતો સીમિત નથી, કેમ કે મને વોટ દરેક સમાજ આપે છે. પણ તકલીફ શું છે કે જિગ્નેશ મેવાણીને ન્યૂઝ ચેનલની સ્ટુડિયોમાં બોલાવે ત્યારે એવું કહે તો નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાયા છે દલિત નેતા જિગ્નેશ મેવાણી, પણ એવું નથી કહેતા કે આપણી સાથે જોડાયા છે વડગામના બ્રાહ્મણ એન્કર દેવાંશ, એવું નથી કહેતા, રાઈટ? તો આ એમના માઇન્ડસેટનો પ્રોબ્લેમ છે. વાત સાચી છે, મેં પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કે અર્બન જિગ્નેશ મેવાણી. પોલિટિકલ ક્વેશ્ચન વડગામને લઈને,
એઆઈએમઆઈએમમાંથી અસદુદ્દીન ઓવૈસી આવીને ત્યાં લડવાની બહુ જ સરસ સભા કરી હતી, ખાસી બધી ભીડ હતી ત્યાં. મુસ્લિમ અને દલિત સમાજનું વધારે વર્ચસ્વ છે દરેક બેઠક ઉપર. આપણે માનીએ કે ન માનીએ, જાતિગત સમીકરણો પર જવું જ પડે છે, કેમ કે લડવા માટે, જેમ કે બ્રાહ્મણને લડવું હોય તો જોવું પડે કે ક્યાં બીજા ત્રીજા નંબર પર બ્રાહ્મણ છે, પેલા જોશે કે ક્ષત્રિય ક્યાં છે, એવી રીતે દલિત ક્યાં છે કે મુસ્લિમ ક્યાં છે. અને એ કોંગ્રેસના વોટર્સ મનાય છે કમિટેડ. હવે તમારે ત્યાં કોંગ્રેસના નેતાઓ પણ નથી સાથ આપવા તૈયાર, ઓવૈસી પણ તમારા મુસ્લિમ વોટમાં ફાટ પાડવા માટે આવી રહ્યા છે, ભાજપ તો પહેલેથી જ ત્યાં છે, તો આના કરતાં તમે ઇન્ડિપેન્ડન્ટ લડ્યા ત્યારે વધારે સપોર્ટ હતો. આખી કોંગ્રેસ પાર્ટી મારે સંપૂર્ણ મદદ કરશે. ઓકે, તમે મને નામ આપો એ નેતા મારા માટે વડગામમાં સભા કરવા આવશે અને મજબૂત રીતે ફાઇટ આપીશું, પૂરી તાકાતથી લડીશું, જેને પણ આવું આવે. તમારા પોટેન્શિયલનો ઉપયોગ કરી રહી છે ગુજરાત કોંગ્રેસ એવું તમને લાગે છે? ઓનેસ્ટલી કરી રહી છે. કેવી રીતે? મારે જે પણ મુદ્દો રેઝ કરવો હોય, જે પણ મુદ્દે બોલવું હોય, જે પણ મુદ્દે લડવું હોય, ઓર્ગેનાઇઝેશનલી મેં બે ચાર વસ્તુ કરાવવી હોય, સારા માણસોને પાર્ટીમાં લાવવા, હોદ્દેદાર બનાવવા, બધી વસ્તુની મને સ્પેસ છે. વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવો, કર્મચારીઓના મુદ્દે મારે લડવું હોય તો મને લડવાની સ્પેસ છે. આજે બહુ મોટી રેલી થઈ કર્મચારીઓની અને આવનારા દિવસોમાં આપણે હડતાલ ઉપર જવાના છે. મેં પાર્ટીને મને આજે જ કન્વિન્સ કરી. અચ્છા, તમને અત્યારે અટકાયત પણ થઈ ગઈ હતી ને ગુજરાત બંધમાં ત્યારે? તો એટલે બેસિકલી મારા માટે બહુ સારી સ્પેસ છે. જે પણ મુદ્દા હું પાડવા માંગતો મને સંપૂર્ણ એની સ્પેસ છે. રાહુલ ગાંધી અહીંયા આવ્યા, દરેક નેતાઓ આવે, એમણે પોતપોતાની વાત કરી. બિલકિસ વાનો પર પત્રકાર પરિષદ કરનાર કોંગ્રેસમાંથી માત્ર તમે એક હતા. અને પવન ખેરા. અને પવન ખેરા. અને જગદીશભાઈ ઠાકોર. જગદીશભાઈ ક્યાં બોલ્યા? અને અમીબેન યાજ્ઞિક. નહીં, એ તો પ્રેસ કોન્ફરન્સમાં હતા એ દિવસે. અહીંયા સ્ટેજ પરની વાત કરું છું, જ્યારે રાહુલ ગાંધી આવ્યા ત્યારે માત્ર તમે બોલ્યા. હા, બિલકિસ બાનો પર. બિલકિસ બાનો માટે કોંગ્રેસ ખરેખર લડવા માંગે છે? હા, બિલકુલ. બેંક માટે 110%. અને તમારી સાથે શેર કર્યું એના ફેમિલીના લોકો સાથે પણ મારી વાત થઈ. અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લીગલ અને અધરવાઇઝ કોઈ પણ મદદની જરૂર હશે, મેં ડંકાની ચોટ ઉપર એ પીડિતાની સાથે હોઉં છું. બિલકિસ મારા માટે બિલકિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે. મારા માટે ગુજરાતની દીકરી છે, મારા માટે એ ભારતનું સંતાન છે. બળાત્કારીઓને છોડી દેવામાં આવે દેશમાં, આ ગુજરાતનું કલ્ચર, આ ગુજરાતના સંસ્કાર ના હોઈ શકે. આ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું ગૌરવ ના હોઈ શકે. એને પોલિટિકલ પાર્ટી, જાતિ, ધર્મ સાથે કોઈ સંબંધ નથી. એક છોકરી જે ગામમાં બરબાદ થઈ, જે ગામમાંથી આટલા લોકો જેલમાં ગયા, એ છૂટીને આવ્યા ત્યારે આખા ગામે ફટાકડા ફોડ્યા છે, લાખો રૂપિયાના ફટાકડા ફોડ્યા, મીઠાઈ ખવડાવી, ફૂલતોરા કર્યા, ઢોલ વગાડ્યા, સ્વાગત કર્યું, બળાત્કારીઓનું સન્માન કર્યું, એવું કીધું કે એમના સંસ્કારો બહુ સારા. રવિશંકર મહારાજ ને ઇન્દુલાલ યાજ્ઞિક જો આજે જીવતા હોય શું થાય? બળાત્કારીને છોડ્યા પછી તમે ગુજરાતને તો લજ્જિત ના કરો, ગુજરાતની અસ્મિતાને તો દૂર ધાડી ના કરો. રેપિસ્ટોને એવું કહો એમના સંસ્કાર સારા હતા. જગતના ચોકમાં દુનિયાની સામે ભારતની ગુજરાતની આબરૂને નીલામ કરી. મારો સવાલ ખાલી સીકે રાહુલજી કે એમના સ્ટેટમેન્ટને લઈને નથી, મને એકચ્યુઅલી એ સમજવું છે. એક આખું ગામ જ્યારે આ સેલિબ્રેટ કરે છે તો એનો મતલબ કે લોકોના મગજમાં નફરત એ હદે ઘૂસી ગઈ છે કે એ દરેક ગુનામાં જાતિ જોઈને નક્કી કરે છે કે ધર્મ જોઈને નક્કી કરે છે. બહુ સિલેક્ટિવ એપ્રોચ થઈ ગયો છે લોકોનો, એ બહુ ડેન્જરસ કહેવાય. અને તમે જુઓ કે દલિત અત્યાચારની ઘટના કોઈ ગામડામાં બને તો બાકીના ગ્રામજનો સંગઠિત બની પીડિતની પડખે નથી ઉભા રહેતા, ચૂપ રહી જાય છે બહુ જ ઓછા કિસ્સામાં. એટલે એટલા માટે જ કહું છું ને કે ચૌધરી સમાજ ઉપર કંઈ થયું તો બીજા સમાજ ના બોલે, ઠાકોર સમાજ ઉપર થયું તો ઠાકોર સમાજ બોલે, આ ના ચાલે. આ એટલા માટે થઈ રહ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક જાતિના કુંડાળામાં કેદ છે. આપણે હોમો સેપિયન્સ સેપિયન્સ છીએ, આપણે ભારતીય નાગરિક છીએ, આ પૃથ્વી પર પેદા થયેલા એક મનુષ્ય માત્ર છીએ.
જન્મ્યા પછી આપણા કપાળ ઉપર પટેલ ને રબારી ને આદિવાસી ને દલિત આપણે સ્ટીકર ચોંટાડવામાં આવે છે. રાઈટ, સો વેન વી બોર્ન એઝ અ હ્યુમન બીંગ, આપણે જન્મ લીધા માણસ તરીકે જન્મ લીધો છે, એ જ આપણી ઓળખ. જિગ્નેશ મેવાણી ને ક્યારે, તમે કેમ કે પત્રકાર રહ્યા, અમદાવાદમાં ભણ્યા, તો તમને એવું લાગે છે કે શહેરોમાં કદાચ ડિસ્ક્રિમિનેશન નથી અત્યારે? શહેરોમાં ડિસ્ક્રિમિનેશન પ્રમાણમાં ઓછું છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ, તમે પત્રકારત્વમાં છો એટલે એક પત્રકારત્વની સ્ટાઇલમાં બહુ એક સ્ટોરી હું તમને આપું. આવતીકાલે પરમ દિવસે તમારી અનુકૂળતાએ તમામ અંગ્રેજી અને ગુજરાતી છાપાની રિયલ એસ્ટેટની એડ લઈને તમે બેસો અને તમારે એવું કહેવાનું કે મારું નામ દેવાંશી અને તમારી આ રિયલ એસ્ટેટની એડ મેં જોઈ, હું કેશ પેમેન્ટ કરવા તૈયાર છું અથવા ડાઉન પેમેન્ટ કરવા તૈયાર છું, મારે આ તમારી રેસિડેન્સીસમાં ફ્લેટ જોઈએ છે. એ વાત આગળ વધે અને પછી તમારે એવું કહેવાનું કે મારું નામ દેવાંશી વાલ્મીકી છે, દસમાંથી છમાં તમને ના પાડી દેશે. આજે પણ આના સમાજશાસ્ત્રી દ્વારા સ્ટડીઝ થયા છે, અભ્યાસો થયા. એ હદે કે ભારતમાંથી સો કોલ્ડ એજ્યુકેટેડ લોકો કામ ધંધા રોજગાર માટે જે લંડનમાં ગયા અને ત્યાં વસનારા દલિતો સાથે એટલું ડિસ્ક્રિમિનેશન કર્યું કે બ્રિટિશ પાર્લામેન્ટે 2009માં ઇક્વાલિટી બિલ પસાર કરવું પડ્યું. પણ તકલીફ સુધી આ સવાલ ઇન્ટેન્શનલી જાણી બુજીને આપણે જોવા નથી માંગતા, સવાલ જોવા નથી માંગતા એટલે એને એડ્રેસ પણ નથી કરવા માંગતા. અસ્પૃશ્યતા આજે પણ જીવે છે એ શરમજનક કહેવાય મારા માટે, રાષ્ટ્ર તરીકે એવી ભાવના તો આપણે હોવી જોઈએ. અચ્છા, હવે આ એક બાજુનો બીજો એક સવાલ કે આ બધું થઈ રહ્યું છે તો એના માટે દલિત કેટલા જવાબદાર, એ માનસિકતા ન બદલાવા પાછળ, વર્ષો પછી આ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોવા પાછળ? દલિત સમાજ પોતે પીડિત છે, એટલે દલિત સમાજ સાથે જે લોકો ભેદભાવ કરે છે, અત્યાચાર કરે છે, અન્યાય કરે છે, ડિસ્ક્રિમિનેશન કરે છે, એ જવાબદાર. હા, દલિત સમાજની અંદર વાલ્મીકી સમાજ પ્રત્યે ખાસ કરીને જે અસ્પૃશ્યતા છે એ ના ચાલે, એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. એટલે એવા એક પણ દલિતનો ડોક્ટર આંબેડકરને યાદ કરવાનો અને જયભીમ બોલવાનો મતલબ નથી જે વાલ્મીકી સમાજની સાથે અસ્પૃશ્યતા પાડતા હોય. દરેક માણસ પોતાની જાતને ક્યારેક કોઈનાથી ને કોઈનાથી ઊંચો સાબિત કરવામાં એટલો બધો લાગેલો છે કે એ પોતાની અંદરના સારા પોઈન્ટ શોધવાની જગ્યાએ બીજાને નીચા બતાવવામાં પાછળ પડેલા છે. તો એના ચક્કરમાં પ્રશ્ન ક્યાં આવી રહ્યો છે કે દરેક શોધી નાખે છે કે ભાઈ આ મારાથી નીચો, આ મારાથી નીચો. તો આ તો આ કોઈ જનરલ માણસનો પ્રશ્ન છે. હા, માણસ તરીકે આપણી ક્યાંક ને ક્યાંક આવી કુંઠિત સંકુચિત માનસિકતા છે અને બીજાથી સુપ્રીમ કે સુપિરિયર હોવાનો એક ઈગો પણ છે, પણ એમાં પણ ઇન્ડિયામાં કાસ્ટ સિસ્ટમ હોવાના કારણે આ બીમારી ઓર મજબૂત થાય. મને લાગે છે કે ભારતમાં બહુ બધા એવા માણસો થઈ ગયા કે તમે રવિદાસને વાંચો કે કબીરને વાંચો, મને લાગે છે એ આપણું જે સાચું સોનું છે અખો ભગત, તો એ આપણે થોડું ગુમાવી એની તરફ થોડાક પાછા વળીએ. સુફી સંતો, ભક્તિ આંદોલનના જે કવિઓ થઈ ગયા, નામદેવ, જ્ઞાનદેવ, તુકારામ, નરસિંહ મહેતા, તો આ બધાથી થોડાક આપણે ઉપર ઉઠી શકીએ. ઓકે, મને લાગે છે કબીર ઉપર ઇન્સ્ટાગ્રામની અનેક રીલ્સ બનવી જોઈએ. નહીં, હવે તો ગવાવા માંડ્યા છે એ ભજન ઘણા બધા, પહેલા યંગ લોકો પણ ગાય છે અને હવે તો બહુ બધાની રિંગટોન કોલર ટ્યુનમાં આવવા માંડ્યા છે એ ભજન. યુથ ચેન્જ કરશે આ બધી વાતને, અત્યારની જનરેશન એવી અપેક્ષા છે તમને? જો, એક વસ્તુ બહુ ક્લિયર છે, જગતમાં બદલાવ માટેની ભૂખ સૌથી વધારે કોઈનામાં હોય એ યુવાનોમાં હોય, પણ મહુવામાં એક કંપની ખેડૂતોની મરજી વિરુદ્ધ એમની જમીનો છીનવવાઈ ત્યારે મેં 92 વર્ષના ગાંધીવાદી એક્ટિવિસ્ટ જુનીભાઈ વૈદ્યને લડતા જોયા છે. એટલે એમનામાં બદલવાની ભૂખ બહુ બળવત્તર તીવ્ર હતી, તો એ પણ યુથ છે. અને ઘણી વાર 25-35 વર્ષની કાયામો વૃદ્ધો પણ વસતા હોય છે, એટલે જેને કંઈક બદલવાની ભૂખ હોય એવા માણસો બદલે, પણ એકંદરે યુવાનો બદલતા હોય છે. ભગતસિંહ કીધું એ પ્રમાણે, યુવાવસ્થા મનુષ્ય જીવન કા વસંતકાલ,
એટલે આ ફેઝમાં યુવાનોને કરવું હોય, ક્રિએટિવિટી હોય, ઇનોવેશન સૂજે, કંઈક આમ તલપાપડ બદલવા માટે થોડીક રેવોલ્યુશનરી એલિમેન્ટ એનામાં હોય, પ્રેગમેટિક ના થયો હોય, એ છોકરાનો પપ્પા ના થયો હોય, વધારે ક્રાંતિકારી, થોડું રેડિકલ રોમેન્ટિક વિચારી શકે, એટલે સ્વાભાવિક રીતે યુથ આ બધું બદલી શકે. અને યુથને હું એટલું જ કહીશ કે કાસ્ટ રિલિજન એ બધાથી ઉપર ઉઠીને એઝ અ હ્યુમન બિંગ વિચારવું જોઈએ. આપણે મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીના દોરમાં જીવીએ છીએ. ગુજરાતીમાં તમે કોને વાંચો છો? ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણી ગમે, મરીઝ બહુ ગમે, શાયરી બહુ ગમે, પોએટ્રી બહુ ગમે, સૌમ્ય જોશી બહુ ગમે. ગરબો ઘેર આવશે તો એને કેવી રીતે રોકશો? ના ના, ભારતીય જનતા પાર્ટી નો ગરબો ઘેર આવતો શું એવું રોકવાનું? જરૂર છે ગરબો ઘેર લાવવાની. કોણ લાવશે? અમે લોકો લાવીશું. ગુજરાતની જનતા લાવશે, કોંગ્રેસ લાવશે, ગુજરાતની જનતા લાવશે, ગુજરાતના બેરોજગાર યુવાનો લાવશે, ગુજરાતના ખેડૂતો લાવશે, ગુજરાતના શ્રમજીવીઓ લાવશે, ગુજરાતની બહેનો લાવશે, કોંગ્રેસના માઇનોરિટી જેવા વંચિત વર્ગના લોકો લાવશે. કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટને કેટલી સીટની અપેક્ષા છે? 125. હા, ગઈ વખતે 80 અમારી સીટ હતી. હા, એમાંથી બચી કેટલી? બરાબર બચી કેટલી? 65 એમએલએ તરે છીએ. 63. હા, 30-40 તો ઇજાફો કરવાનો, લડી લઈશું. અચ્છા, 30 સીટો એવી છે જે 10,000 થી ઓછા માર્જિન થી અમે હારેલા. બીજી તો 5,000 થી પણ ઓછા વાળી પણ ખાસી વધી છે. 65% ગુજરાતમાં વોટિંગ થાય છે. 35% લોકો જે વોટ નથી કરતા, 10% વોટિંગ કરે તમારી બાજુ કોંગ્રેસની તરફ, તો વી કેન ફોર્મ ધ ગવર્નમેન્ટ. પણ આ વખતે તો ટફ ફાઇટ છે. 2017 માં એકદમ ફેવરેબલ વાતાવરણ હતું કે જ્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે એન્ટી ઇન્કમ્બન્સી ખૂબ વધારે છે. છે, ડેફિનેટલી. અને ગઈ વખત કરતા વધારે ઓર્ગેનાઇઝ્ડ છે અમે. ગઈ વખતે મુવમેન્ટ નો પવન વધારે હતો, પણ આ વખતે આમ આદમી પાર્ટી છે. બધી પાર્ટી આમ આદમી. અચ્છા, તમે તમારી વાત દર બીજા દિવસે આવે છે કે તમે આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છો રાજ્યસભામાં. હું તો કોંગ્રેસ પાર્ટીનો વર્કિંગ પ્રેસિડેન્ટ છું. હા, કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. મારો કોઈ બીજો પ્રશ્ન આવતો નથી. તો આ આવે ક્યાંથી છે બધી વાતો? સોશિયલ મીડિયામાં હું બાળકો રમ્યા કરતો હોય. સોશિયલ મીડિયા. અચ્છા, એમાં એ અમુક બાળકોમાં કોંગ્રેસના પણ અમુક નેતાઓ સામેલ હોય છે? કોંગ્રેસ તમારી સાથે બિલકુલ, તમને જીતાડવા માટે કોંગ્રેસના સિનિયર લીડર્સ, એમણે જ મને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યો. એ નેશનલ લીડર્સે બનાવ્યું. હું ગુજરાત કોંગ્રેસના નેતા હું. બિલકુલ નહીં, ગુજરાતની સ્થાનિક લીડરશિપે મને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યું. અચ્છા, ઓફ કોર્સ. કેટલાય સ્થાનિક નેતાઓ એવા હતા કે જેમણે ગુજરાત કોંગ્રેસમાં અમે જ માત્ર દલિતોના મસીહા એવું સ્થાન બનાવી દીધું હતું. કેટલાક છોડીને ગયા, કેટલાક હજુ છે. અને એ લોકો વારંવાર એવી ફરિયાદ કરે છે કે તમે એ બધાનું રિપ્લેસમેન્ટ બની રહ્યા છો, તમે વર્ષોથી હતા નહીં કોંગ્રેસમાં, એ લોકો વર્ષોથી છે, તમે એમની સ્પેસ ખાઈ રહ્યા છો. એ શું કામ સપોર્ટ કરે જીગ્નેશ મેવાણીને? એમનું તો રાજકીય બધું અસ્તિત્વ ખતરામાં છે. સમાજનો નેતા છે, હું તો ગુજરાતનો નેતા છું. તમે નથી માનતા, અમે તમને નથી કહેતા, પણ છતાંય જેમને માનવું એમને માનવાની છૂટ છે, એમની ચોઈસ. મને કોઈનાથી પ્રોબ્લેમ નથી, કોઈને મારાથી પ્રોબ્લેમ નથી, કોઈને તમારાથી પ્રોબ્લેમ નથી. હું તમે કેમ માની લીધું? પણ ખરેખર નથી, આટલો મસ્ત માણસ, મારાથી કોનો પ્રોબ્લેમ હોય? અચ્છા, તમને કોણ કહે છે આવું કે તમે આટલા બહુ સરસ માણસ છો, તમને બધા જ આઈ લવ યુ કહે છે, પ્રેમ કરે છે? લોકો કહે છે, લોકો કહે છે, લોકોનો ભાવ કહે છે, લોકોની આંખોનો આવકાર કહે છે. વડગામની જનતા તમને આવકાર આપશે ઇલેક્શન મશીનરી વગર? ચોક્કસ. એટલા માટે કે તમારે બહુ જ મોટી તાકાત સામે આ વખતે લડવાનું. વડગામના લોકો મારી રિસ્પેક્ટ કરે છે. અચ્છા, વડગામના લોકો મારી રિસ્પેક્ટ કરે છે. વડગામના લોકોને એ ખબર છે કે જીગ્નેશભાઈ જીવનમાં ખોટું ના કરી શકે, અને જે પણ મુદ્દો ઉપાડશે એ ખોટું ન કરી શકે, એ ચાલી શકે ખરો રાજનીતિમાં? એ અઘરો સવાલ છે, પણ હું એકંદરે ચાલી ગયો. હા, અને ચાલીશ આગળ પણ. અચ્છા, તમારે આગળની ઈચ્છા શું છે? તમારે ગુજરાતની રાજનીતિ કરવી છે કે તમારે નેશનલ લેવલ પર કંઈક કરવું? હું બંને કરીશ. ગુજરાતમાં પણ મારે સબસ્ટેન્શિયલ બેઝ બનાવીશ, નેશનલ પોલિટિક્સમાં પણ જઈશ, અને પોલિસી લેવલે હું કંઈક કરવા માંગુ છું આગળ જતા. તમે આમ આદમી પાર્ટી કેમ પસંદ ના કરી?
મને કોંગ્રેસ પાર્ટી આઈડિયોલોજીકલી મારી સાથે ટ્યુન ઇન હાર્મની લાગી અને રાહુલજી સાથે મારા જે ડાયલોગ્સ થયા જે ઇન્ટરેક્શન્સ થયા એમાં કોમન મને ગ્રાઉન્ડ જોવા મળ્યું અને એના કારણે મને વધારે અહીંયા બહુ કમ્ફર્ટેબલ છું અને અહીંયા ફ્લેક્સિબિલિટી બહુ છે, ડેમોક્રેસી છે, હું મારી વાત મૂકી શકું છું, ખુલીને લડી શકું છું, ખુલીને બોલી શકું છું. ગુજરાત કોંગ્રેસના આંતરિક ડખા વિખવાત તમે એને ના નહીં પાડી શકો. બે દિવસ પહેલા વાત આવે છે કે કોંગ્રેસના ટોચના પાંચ નેતાઓ લડવાના નથી ચૂંટણી. સવાલ એ થાય કે નેતાઓ જીતતા ક્યારે હતા? આ વખતે નહીં લડે તો એ કોંગ્રેસ પર બીજી શું કૃપા કરવાના છે? સુખરામ રાઠવાની વાત આવી, એવો કોઈ આખરી નિર્ણય નથી લેવાયો. નહીં જ લડે એવું નથી, લડે પણ ખરા ને ના પણ ના પણ લડે. એટલે સુખરામ રાઠવાએ તો આજે એવું કહ્યું કે એવું કોણે નિર્ણય લીધો કે હું નથી લડવાનો, હું તો લડીશ. લડી શકે છે. તો કયા પાંચ નેતાઓ નથી લડવાના? તો એ જ કહું છું, આ વાત નથી, આઈ ડોન્ટ નો, મને આઈડિયા જ નથી. અચ્છા, કોંગ્રેસની વાત તો કેમ આવે છે આવી? બાર મારો સવાલ એટલે છે કેમ કે ભારતીય જનતા પાર્ટી એક વાત વાર એક દર્શક મિત્ર સમજવાનું છે કે 27 વર્ષથી સરકારમાં બીજેપી છે, હા, 8 વર્ષથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને સવાલ નેહરુજીને પૂછવા જાય છે. આ ગુજરાતની જનતાએ અને તમામ દર્શક મિત્રોએ સમજવાનું છે. તમારી બર્બરેની ટીશર્ટ નથી ને? ના, મારી 42 રૂપિયાવાળી નથી. અચ્છા, તો વાંધો નહીં, બાકી એ આવશે. રાહુલ ગાંધીની 41,000 ટીશર્ટ પર ભારતીય જનતા પાર્ટીએ સવાલ કર્યો છે, અને જેના પર બહુ જ બધા લોકો એવું લખ્યું છે કે એ નેહરુ પરિવારમાંથી નરેન્દ્રભાઈના સુંદર એટલી કે મોગી ના પડી, લોકોને એવી ચિંતા થઈ. હા, એ પણ કરી છે સાથે સાથે. તમે જ્યારે ભાષણ આપતા હો છો ત્યારે બહુ જ આક્રમકતાથી બોલતા હો છો. તમને ટીવી ડિબેટ્સમાં મોટા ભાગે તમે ગુજરાતમાં નથી જોવા મળતા. એનું એક કારણ એ પણ હોય છે કે તમે આક્રમકતાથી બોલતા બોલતા ક્યારેક એ પણ ભૂલી જાઓ છો કે તમે પ્રધાનમંત્રી વિશે વાત કરી રહ્યા છો. તો પ્રધાનમંત્રી કોઈ મંગળ ઉપરથી આવે નથી, પણ આ દેશના પદની એક ગરિમા ન હોય. દેશની માટીનો માણસ છે, હી ઇઝ નોટ બિયોન્ડ ક્રિટિસિઝમ. બરાબર, એ ગુજરાતમાં આવે ને 2,00,000 કરોડનું ડ્રગ્સ મુદ્રાના પોર્ટ ઉપરથી પકડાયું, એ મુદ્દે મૌન રે, બીજું કોઈ બોલે કે ના બોલે હું પૂછીશ, અને એ આક્રમકતાથી જ પૂછીશ, મારી સ્ટાઇલથી જ પૂછીશ, અને એ જ આક્રમકતાની એ જ સ્ટાઇલથી પૂછવા બદલ કોઈને તકલીફ થાય તો ધેટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ, હું પૂછીશ. ગુજરાત કોંગ્રેસના પણ કોઈ નેતાઓ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને નથી બોલતા, આટલા વર્ષોથી નથી બોલતા, ટાર્ગેટ કરવાની વાત નામ લઈને પણ નથી બોલતા. તમને સવાલ પૂછીએ છીએ. કોણ સવાલ કરે? જગદીશભાઈ પૂછે છે, પરેશભાઈ બોલે છે, અમિતભાઈ બોલે છે, નરેન્દ્ર મોદીનું નામ લઈને નથી બોલતા, કોઈ જ નથી બોલતા. એ લોકો અહીંયાના નેતાઓને બોલે છે, પ્રધાનમંત્રી બોલવું જોઈએ, બધા બોલે છે. શંકરસિંહ વાઘેલાને હું હમણાં જ મળીને આવી, એમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસનું તો એમ પણ ગઠબંધન ઇનડિક્લેર્ડ ચાલે છે, બધા જ બોલે છે. નરેન્દ્ર મોદીની સામે નથી, અઢળક સેંકડો સ્પીચીસ તમને મળશે. એટલે અમે તો દરરોજ જોતા હોઈએ છીએ, ચલાવતા હોઈએ છીએ, અમારી સાથે બેસતા હોય છે નેતાઓ, અને હવે એવું થવા માંડ્યું છે. ટાર્ગેટ કરવાની વાત નથી, સવાલ પૂછી છે. તમે કીધું કે દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશ, 2 કરોડ ગુણ્યા 8 વર્ષ 16 કરોડ રોજગાર બતાવો, એના 10% 1.6 કરોડ થાય, 1.6 કરોડ લોકોને પણ રોજગાર આપ્યો, એના 1% 16 લાખ થાય, એટલો પણ આપ્યો બતાવો, નથી આપ્યો તો સવાલ તો પૂછીશ ને. એમના બહુ જીગરી મિત્ર છે ગૌતમભાઈ, એમના પોર્ટ ઉપરથી 2,00,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ સતત ગુજરાતની વિઝિટ કરે, બોલવાનું જ નહીં એમણે આ મુદ્દે, બળાત્કારીઓને છોડી મૂક્યા, અને હી વિલ રીમેન સાયલેન્ટ. તમારા રાજ્યમાં, તમારા ગુજરાતમાં બળાત્કારીઓને હત્યારાઓને છોડી મીઠાઈ ખવડાવવામાં આવે અને તમે ગુજરાત આવો તો તમને ચિંતા ના થાય કે મારા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? અચ્છા, નહીં, આ રાહુલ બોલતા નહીં, જેમ કે રાહુલ ગાંધી આવ્યા ગુજરાતમાં, એમણે સભા કરી, એમની ભાષણમાં ક્યાંય ગુજરાતની લોકલ ફ્લેવર કેમ નહોતી? એમના સુધી શું એ વાતો નથી પહોંચાડવા? ગુજરાતના ખેડૂતો વિશે બોલ્યા નહીં, ઇન જનરલ બધી કર્મચારી વિશે બોલ્યા, ઇન જનરલ બેરોજગારો વિશે બોલ્યા નહીં, કર્મચારી વિશે બોલ્યા. જે પેલી મુદ્દા આપવાના છે એના વિશે વાત કરી હું, એટલા માટે અમે સરખામણીએ જોઈ રહ્યા છીએ. જયારે કે રાહુલ ગાંધીનું નેશનલ લેવલ પર અપાતું ભાષણ, અહીંયા અપાતું ભાષણ બહુ જ વધારે ફરક નથી હોતો. ગુજરાતના બહુ જ નાના નાના મુદ્દાઓ છે કે જેમાં લોકો વિપક્ષને ઝંખી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ ક્યાં છે? પણ એકંદરે દેશના જે સવાલો છે એ જ ગુજરાતના સવાલો છે. અને ગુજરાતમાં જે સવાલો છે એકંદરે બ્રોડલી નાની નાની લોકલ બેરોજગારીના સવાલની વાત કરી, ગુજરાત સ્પેસિફિક જે વાત થાય એ જ બીજા રાજ્યમાં વાત થાય કે અનએમ્પ્લોયમેન્ટ સવાલ છે,
એને રિઝોલ્વ કરવાનો છે. એના માટે અમે ઓફર કરીએ છીએ. પણ બેરોજગારીમાં ગુજરાતમાં કહી શકીએ કે ગુજરાતની વાત નથી. ના, એટલા માટે હું એટલે કહી રહી છું, ગુજરાતની વાત નથી એમ નથી કહી રહી, લોકલ ફ્લેવર તો મિસ થઈ રહી છે એમાં. એટલા માટે કેમ કે જ્યારે સામે અરવિંદ કેજરીવાલ આવે છે ત્યારે એ ફૂટતા પેપર પર વાત કરે છે, એ વિદ્યા સહાયક પર વાત કરે છે, એ અમે પણ કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીની વાત કરે. નહીં, એટલે હું એ જ કહી રહી છું કે એક સ્પેસિફિક એક એક મુદ્દા છૂટા કરીને નાના નાના વર્ગને આકર્ષિત કરે છે. હું આપને કહું કે રાહુલજીએ જે ઓફર કરી એ તો ગુજરાતની જનતાને ઓફર કરી, તો ગુજરાતની જનતાના સવાલને સમજ્યા વગર કરી હશે. ઓબ્વિયસલી એ લાંબા વખતથી ગુજરાત આવે છે, દાયકાઓથી આવે છે. 2017ની ચૂંટણીમાં ગુજરાતનો ખૂણે ખૂણો એમણે જોયો છે. એક એક વર્ગ, એક એક સમુદાયને મળ્યા છે, વેપારીઓને, એન્ટરપ્રિન્યોર્સને, જુદી જુદી કંપનીના માણસોને, સામાન્ય નાગરિકોને, કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને, બહેનોને, દલિત આદિવાસી ઓબીસી સમાજના મંડળોને, સંગઠનોને. તમે એવું માનો છો કે સિરિયસ છે પોલિટિક્સ ને લઈને? અનડાઉટેડલી. આનાથી વધારે શું સિરિયસ માણસો જે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યો છે. આ દેશમાં જયારે આટલી બધી નફરતની આંધી ચાલી રહી છે ત્યારે કોઈ માણસ મોહબ્બતનો પેગામ લઈને નીકળ્યો હોય? ત્યાં કનૈયા કુમાર સાથે છે, તમે નથી સાથે. મારી કોર્ટની એક બેલ કન્ડિશન છે, મહેસાણાની કોર્ટે મને ગુજરાત નહીં છોડવાની શરત મૂકેલી છે. મને પિટિશન મૂવ કરેલી છે, ઇલેક્શન હોય મારે કદાચ ગુજરાતની બહાર પાર્ટીનું મુખ્ય કાર્યાલય દિલ્હી હોય જવાનું થશે. મોટા ભાગે મને એમાં રિલેક્સેશન મળવું જોઈએ, આઈ એમ હોપફુલ. એટલે અત્યારે તમે ગુજરાત છોડી શકો એમ નથી, બેલની કન્ડિશન. ઓકે, અને અસમ પોલીસ ફરીથી લેવા આવશે તો સ્વાગત છે એમનું. ઝુકેગા નહીં, બિલકુલ ઝુકેગા નહીં. તમારો એ વિડીયો બહુ વાયરલ થયો હતો, તમને તમને આમ ખબર હોય છે ફ્લેવર, એવું લાગે છે મને કે શું ચાલે છે. મને ખબર છે જમાવટમાં મારે હેડલાઈન આપીએ શું બોલવાનું. અચ્છા, શું આમાંથી શું હેડલાઈન આપશો? છેલ્લા પાર્ટમાં મને તમારી પાસેથી થોડી શાયરીઓ સાંભળવી છે, શેર સાંભળવા છે. ઘણી બધી વાર એકચ્યુઅલી હું દર્શકોને કહું કે જિગ્નેશ મેવાણી આજે આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ એ નથી. એકચ્યુઅલી હું આમ જ્યારે કેમેરા ઓફ થઈ જાય અને એ જોવા મળે છે તો એ બહુ જ અલગ હોય છે. અને હું તો એટલીસ્ટ કન્ફ્યુઝ હોઉં છું કે શું કામ રાજનીતિમાં ગયા, આટલું બધું સરસ આવડે છે તો સારા પત્રકાર બની શક્યા હોત, લેખક બધું ઘણું થઈ શક્યું. તો લખું બી છું, લખો પણ છો, અને વકીલ તરીકે લોકોને કાનૂની સલાહ પણ આપું છું. ઓકે, એક્ટિવિસ્ટ તરીકે ગ્રાઉન્ડ ઉપર ગ્રાસરૂટમાં કામ પણ કરું છું અને પોલિટિશિયન્સ પણ. એક્ટિવિઝમ કેમ સ્ટાર્ટ કર્યો તો? એટલે હું આવું શાયરી પર, પણ એની પહેલા એક નાનો સવાલ વચ્ચે. જર્નલિસ્ટ પત્રકારત્વમાં તમે જ્યારે બહુ યંગ હો, 22-23-24 વર્ષની ઉંમર હોય ત્યારે બહુ બધા રોમેન્ટિક ખ્યાલ સાથે તમે આવ્યા હોય, કલમથી બહુ બધું બદલીશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. પછી તમને સમજાય કે અલ્ટિમેટલી આપણો રોટલો એ વિધાનસભા અને સંસદમાં શેકાય છે. તો જે વિધાનસભામાં અને સંસદમાં બેઠા છે એને ચેલેન્જ કરો, એટલે એક્ટિવિસ્ટ બન્યો. પછી એ થયું કે ચેલેન્જ કરવાની સાથો સાથ પોતે ખરેખર પોલિસી બનાવી હોય તો એસેમ્બલીમાં જવું પણ પડે, એટલે આ પ્રમાણે મારું આખું ટ્રાન્ઝિશન થયું. ઓકે, થોડી શાયરી સાંભળવી છે. મરીઝના શેર, પાશની કવિતા, મને પાશ બહુ ગમે છે. મને પણ બહુ ગમે, પણ મરીઝના વિચાર શેર કહું. મરીઝ એ ગુજરાતના નહીં પણ મારો દેશના બહુ મહાન કવિ, બહુ મોટા કવિ, અને ઓલમોસ્ટ હી ઇઝ અ જીનિયસ. જે માનવ હૃદયમાં પેદા થતા સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવને જે સરળતાથી એમણે જે મૂક્યા છે, એક ગુણ ખુદાનો અમારા જીવનમાં છે. ખુદાને કહે છે આ એક ગુણ ખુદાનો અમારા જીવનમાં છે, વર્તન નથી સમાન અમારું બધાની સાથે. એટલે અદભુત શાયર. ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજો યારબ, કે મરણનો ઘૂંટ પી લે એનું લોહી ચૂસનારાઓ. અને જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી, મરીઝ ઈશ્વરથી વિશિષ્ટ નિરાકાર હોય છે. આમાં એવું કહેવાય કે સૌથી વધારે નિરાકાર ના દેખાય કોણ? અલ્લા, ઈશ્વર. પણ સૌ ગરીબને ખબર છે કે ઈશ્વરથી બી વિશેષ નિરાકાર કોઈ વસ્તુ હોય, રોટલો. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી, મરીઝ ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. મન દુઃખ થશે જરામાં કે ઉર્મી પ્રધાન છું, તારી બધી એ વાત મને જાણવા ન દે. લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખનાથી અણસાર પણ ગયો, એની બહુ નજીક જવાની સજા છે, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. અદભુત શાયર, અદભુત કવિ, જમાવટ કરી દે એવો કવિ. જમાવટના બધા દર્શક મિત્રોએ જવું જોઈએ. નહીં, અમે એકચ્યુઅલી છેલ્લે એટલા માટે જ કહીએ કેમકે પીડામાંથી કદાચ કવિતાઓ જન્મતી હશે. આજે જે રીતે લખાઈ પીડામાંથી, પ્રેમમાંથી, અનેક કારણોમાંથી, અનેક કારણોમાંથી
અને જેવી દુનિયા જોઈ હોય કવિએ, જેવી કવિની સર્જકની અનુભૂતિ હોય, એમાંથી કવિતા સાહિત્ય પેદા થતું હોય. સાહિત્ય ઉપર એક શેર કહું મરીઝનો, એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં. દુઃખમાં હૃદયને રાખો, રાખો ને દુઃખ હૃદયમાં. ત્રણ આંદોલનકારીઓ મેં 2017 માં જોયા. કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા, એટલે તમને તો કરીશ, તમે સામે બેઠા છો એટલે. પણ અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલને ક્રિટિસાઇઝ નથી કરવા, પણ એ વાત કે સમય જતાં બધા બદલાઈ જાય છે, એમના મુદ્દાઓ છૂટી જાય છે, એ વાતો છૂટી જાય છે, એ તેવર, એ આક્રમકતા, પછી થોડા ફરિયાદ કરતા. પણ એ સવાલ છે કે ક્યાંથી આવે છે એ વસ્તુ. મારે આમાં એવું છે કે હું એવું માનું છું કે મારી સબ્જેક્ટની ક્લેરિટી છે. મને ખબર છે કે હું રાજનીતિમાં છેલ્લામાં છેલ્લો માણસ જે ઉભો છે, અંત્યોદય જે છે, એના જીવનમાં કંઈક અજવાળું કરી શકું, એને ન્યાય અપાવી શકું, એ ભાવનાથી આવ્યો છું. અને આ મારી ભાવનામાંથી મને કોઈ ડગાવી શકે એવું કોઈ પરિબળ નથી. પૈસા કમાવા નથી આવ્યા, મને એમાં કોઈ રસ જ નથી. મટીરિયલ વસ્તુ મને આકર્ષિક શક્તિ જ નથી. 4.5 વર્ષ ધારાસભ્ય થયા ત્યાં સુધી લોકોની ગાડીઓમાં, લોકોની ફોર વ્હીલરમાં ફર્યો, અમદાવાદ કે વડગામ અનેક વખત, એકાદ વાર નહીં અનેક વખત ટ્રેનમાં ગયો છું, એસટીની બસોમાં ગયો છું, મિત્રોની ગાડી, અનેક વખત મિત્રોની ગાડીઓમાં ગયો છું. મટીરિયલ વસ્તુ મને કોઈ આકર્ષણ નથી, તો કોઈ જ નથી એવું નહીં કહું, પણ એકંદરે મને બહુ આમ લલચાવી નથી શકતી. રાજ્યસભાની ચૂંટણીની ઓફરો મને બહુ ડગમગાવી ના શકે, તમને પૈસા નથી આકર્ષવાના, તમને પોઝિશન નથી આકર્ષવાની, તો તમે ભાજપમાં નથી જવાના? ના, મુમકિન, ઇમ્પોસિબલ. બધા જ આવું કહેતા હતા. ભારતીય જનતા પાર્ટીને મિત્રો પૂછી જો, એ તમને કહેશે, એ તમને બોલાવશે કે નહીં? આજની વાત નથી કરી રહી, 2017-2022 તો આવી ગયું. મારે કેવું જ ના પડે, કેવું જ ના પડે, કેવાની જરૂર જ નથી. ઓકે, આ વસ્તુ એક્ચ્યુઅલી એટલે અઘરી લાગી રહી છે ને, આ વિશ્વાસમાં લોચો પડી જાય એક્ચ્યુઅલી. તમે કોઈને પણ પૂછો, અમારે બ્રિજેશ મેરજા જે હતા કોંગ્રેસમાં, તો એ ડિબેટમાં બેઠા હતા, એ ગયા એના આગલા દિવસે, અને અમે ચર્ચા કરી રહ્યા હતા, તો એમણે કહ્યું કે મેરજા ને મેવાડીમાં કઈક તો ફરક હોય ને. ના, એટલે એમણે શું કહ્યું હતું ત્યાં, કે મારું જમીર ને ખમીર જીવતું છે, હું કોઈ દિવસ ભાજપમાં ના જાઉં. બીજા દિવસે ગયા, એક્ઝેક્ટ બીજા દિવસે. મારે તો કહેવાની જરૂર જ નથી. અચ્છા, તમે નહીં જાવે નક્કી છે? પૈસા બનાવ્યા તમે મડગામમાંથી કોઈ? આમ પેલા ત્યાં લોકલ ઉદ્યોગપતિઓને પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવાનું, જે ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ મારી સામે ખોટી એફઆઈઆર કરીને મને આસામની જેલમાં નાખ્યો, એમને જ પૂછવાનું. તો ઇલેક્શન કેવી રીતે લડશો વગર પૈસા? બહુ મુશ્કેલ છે મારા માટે, અત્યંત મુશ્કેલ છે. મારા જેટલું ઓનેસ્ટલી તમે કોઈ કહેશે બી નહીં. કોંગ્રેસ પાર્ટીના 2-4 સંભવિત ઉમેદવારો જોડે મેં મદદ બી માંગી, ભાઈ થોડીક મદદ કરો. અચ્છા, હું તો માંગુ છું મદદ. હું તો મારા ગામના સરપંચને બી કહીશ કે ભાઈ થોડીક ફૂલ લઈને ફૂલની પાકની મદદ કરજો, પાર્ટી બી કરશે, તમે પણ કરજો. કેટલા પૈસા જોઈએ ઇલેક્શન લડવામાં? ખાલી એમ સમજવું છે, આમ તમે સાચું કહી જ રહ્યા છો. ખાસ્સા જોઈએ, ખાસ્સા બધા, 1 કરોડ થી વધારે જોઈએ. કરોડો ધારાસભ્યોને ખરીદવા માટે ખર્ચી શકતા હોય, તો જેને ખરીદી નથી શકતા એને હરાવવા માટે ખર્ચી શકે છે. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી વાતો બહુ બધી છે, પણ અત્યારે બસ આટલું જ. મળીશું ફરીથી ઇલેક્શન્સ પહેલા, મળીશું એકવાર. થેન્ક યુ સો મચ. તમારા નવા વેન્ચર માટે ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.